બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ વોર્ડ સદસ્યોની ચૂંટણીને લઈ આજે પહેલા દિવસે ઉમેદવારી પત્રો રજૂ કરવા ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણીનો કાર્યક્રમ રજૂ કરતા ગામડામાં ચૂંટણીનો રંગ જામ્યો છે આજરતથી ઉમેદવારી પત્રો રજૂ કરવાની શરૂઆત થતાં ધાનેરા મામલેદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારો અને ટેકેદારો પહેલા દિવસે આવી પહોંચ્યા હતા દાદરા તાલુકાની કુલ બાવીસ ગ્રામ પંચાયત પર સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ચાર ડિસેમ્બર હોવાના કારણે ઉમેદવાર રસિકો દસ્તાવેજો ભેગા કરવા માટે કામે લાગી ગયા છે ધાનેરા તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત માટે ઉમેદવારી પત્રો લેવાઈ રહ્યા છે ત્યારે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પેટા ચૂંટણી સાથે બાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો લેવાઈ રહ્યા છે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તેમજ મામલદાર કચેરીના નાયબ મામલદારને વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે જેમાં આજરોજ 22 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી પર 10 ઉમેદવારી પત્રો સરપંચ પદે માટે જ્યારે વોર્ડ સદસ્ય માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં વાલેર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે બે ઉમેદવારી પત્ર રજૂ થયા છે તો ભાટરામ ગ્રામ પંચાયત જળિયા ગ્રામ પંચાયત ભાટીપ ગ્રામ પંચાયત ખિંમત ગ્રામ પંચાયત અને કુંમર ગ્રામ પંચાયત પર એક એક સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર રજૂ થયા છે તો કુંમર ગ્રામ પંચાયત ના વોર્ડ માટે ચૂંટણી માટે એક ઉમેદવારી નોંધાઈ છે તો ધોખા ગ્રામ પંચાયત ના સરપંચ માટે ત્રણ ઉમેદવારી પત્રો અને જીવાણા ગ્રામ પંચાયત ના સરપંચ માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયા છે ઉમેદવારી પત્ર રજૂ કરવાના પહેલા દિવસે ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે